नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय ई क्लासीस में आपनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 5 विषय आसपास प्रथम प्रकरण मजानी इंद्रियो तो भाग 4 समझीशुं। तो अवाज साथे कहो, पक्षीओ अने डॉल्फिननी जेम तमे पण तमारी पोतानी समाचार आपवानी अवाजनी भाषा बनावी शको छो। याद राखजो कि तमारे तमारा मित्र साथे फक्त अवाजथी वात करवानी, शब्दोथी नहीं। तमने क्यारे अने केवी रीते चेतवणी संकेत आपवानी जरूर पड़शे। उदाहरण तरीके ज्यारे शिक्षक वर्गखंडमां आवे छे, हवे जागवू अने ऊँघवू। केटलाक प्राणीओ अमुक ऋतુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે, પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી। અહીંયા આપણને ઘરોળી આપેલ છે, તો ઠંડીની ઋતુમાં તમે ઘરોળીઓને ઘરમાં જોઈ શકતા નથી। શું તમે નોંધ્યું છે તે ક્યાં ગઈ હશે? તમે શું વિચારો છો? તો હા, શું આવશે? હા, કે શિયાળામાં ઘરોળીઓ ઘરમાં જોવા મળતી નથી। તે શિયાળાની ઋતુમાં ગરમી મળે તેવી જગ્યાએ લાંબી ગાઢ નિંદ્રામાં ચાલી જાય છે, તેથી તે આપણને દેખાતી નથી। તો ઘરોળીઓ એ શિયાળામાં શું થાય તો ગાઢ નિંદ્રામાં, એટલે ગાઢ ઊંઘ મેળવતી હોય છે, તેથી તે આપણને દેખાતી નથી। સ્લોથ, તે રીંછ જેવું લાગે છે। અહીંયા આપણને ચિત્રમાં દેખાય છે કે તે રીંછ જેવું લાગે છે, પણ તે રીંછ નથી, તે સ્લોથ છે। તે દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે। સ્લોથ પ્રાણી છે, એ દિવસમાં કેટલા કલાક? તો 18 કલાક ઊંઘ લે છે। સ્લોથ જે વૃક્ષ પર રહે છે તેના પણો ખાય છે, તેને ક્યારેક જ બીજું કંઈક જોઈએ છે। જ્યારે તે એક વૃક્ષ પરથી પૂરતા પણો ખાઈ લે, તે નજીકના વૃક્ષ પર જતું રહે છે। સ્લોથ લગભગ 40 વર્ષનું જીવન જીવે છે। સ્લોથ કેટલા વર્ષ જીવે છે? તો 40 વર્ષ। અને આ સમય દરમિયાન તે ફક્ત 8 જેટલા વૃક્ષો પર જ જાય છે। અઠવાડિયામાં એક જ વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષની નીચે ઉતરે છે। અહીંયા આપણને એક પ્રાણી, એટલે કે જે સ્લોથ, એનું નામ છે સ્લોથ, જે રીંછ જેવું નથી પણ કેવું લાગે છે? કેવું? તો આપણને રીંછ જેવું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્લોથનો ઊંઘવાનો સમય અને જાગવાનો સમય અહીંયા આપેલ છે। જ્યારે બાજુમાં ઘરોળીનો ઊંઘવાનો સમય આપેલ છે। તો જો તમારે સ્લોથનું રોજિંદું જીવન ઊંઘવું અને જાગવું 24 કલાકની ઘડિયાળમાં બતાવવાનું હોય, તો આ પ્રમાણે ઘડિયાળ જોવા મળે છે કે 6 કલાક સ્લોથનો ઊંઘવાનો સમય અને સ્લોથનો જાગવાનો સમય અહીંયા આપેલ છે। એમ અહીંયા આપણને કશું આપેલ નથી, તો કે ઘરમાં જોવા મળતી ઘરોળી માટે શિયાળામાં ઘડિયાળ કેવી રીતે બતાવશો? તો વિદ્યાર્થી મિત્રો, શિયાળામાં ઘરોળી લાંબી ગાઢ નિંદ્રામાં જતી રહે છે, તેથી ઘડિયાળમાં 24 કલાક ઊંઘ બતાવવામાં આવી છે, બરાબર? હવે અહીં કેટલાક પ્રાણીઓના ઊંઘવાના સમય આપ્યા છે। નીચે આપેલા દરેક ચિત્રની નીચે તે દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તે લખો। અહીંયા આપણને ગાય, અજગર, જીરાફ અને બિલાડી નો ઊંઘવાનો સમય આપેલ છે। તો અહીંયા જો 2 આપેલ છે, એટલે 4 કલાક। ગાય કેટલા કલાક ઊંઘે છે? તો 4 કલાક। પછી અજગર, તો અજગર કેટલા કલાક? 2, 4, 6, 8, 10, 12, 14, 16 અને 18। તો અજગરે 18 કલાક સૂવે છે। પછી જીરાફ, તો જીરાફ એ કેટલા? તો ખાલી 2 કલાક। અને બિલાડી, તો 2, 2, 4, 2, 6, 2, 8, 2, 10 અને 2, 12। તો બિલાડી કેટલા દિવસમાં? 12 કલાક।
तो विद्यार्थी मित्रों अपने केटला प्राणियों उगवाना समय जोया कि गाय 4 कलाक सूवे दिवस में, अजगर 18 कलाक सूवे, जीराफ 2 कलाक सूवे अने बिलाड़ीए 12 कलाक। ज्यारे तमे अलग अलग प्राणीओ जुओ छो तमारा मन में तेमना विषे प्रश्नों जागे छे। आवा 10 प्रश्नों की यादी बनाओ। तो विद्यार्थी मित्रों के प्राणियों परस्पर बातचीत केवी रीते करता हे, ते रात्रे शू करे छे, ते पोताना खोराक ने केवी रीते मेळवे छे, ते तेमनु दुख अनुभवे छे के नहीं, ते पोताना मित्रों केवी रीते बनावे छे, शू ते आपणी भाषा समझे छे, ते क्या रहे छे, ते केटलो समय ऊँगे छे वगैरे आपणे तेमना प्रश्नोनी यादी बनावीशुं। अहीं विद्यार्थी मित्रों आपने वाघ विषय समझावानुं छे के वाघ रात्रे आपना बधा करता 6 गणुं सारी रीते जोई सके छे। वाघनी मूछो खूब ज संवेदनशील होय छे अने ते हवामां हलनचलन अने ध्रुजारी अनुभवी सके छे। ते वाघने अंधारामां આગળ વધારવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે। કોણ? તો વાઘની મૂછો। વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડાના ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે। વિદ્યાર્થી મિત્રો વાઘની સાંભળવાની ક્ષમતા એટલી હોય છે કે તે પાંદડાના ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે કોઈ પ્રાણી હલનચલન કરતું હોય તેનો અવાજ પણ એ સાંભળી શકે છે। વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારે બાજુએથી અવાજ સાંભળવામાં મદદ કરે છે। અહીંયા કે વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે, જેમ કે જ્યારે તે ગુસ્સામાં હોય ત્યારે અથવા વાઘણને બોલાવવા તે ગર્જના કરી શકે છે અને ઘૂરકી પણ કરી શકે છે। તેની ગર્જનાનો અવાજ 3 કિમી દૂર સુધી સંભળાઈ શકે। જ્યારે વિદ્યાર્થી મિત્રો વાઘ ગર્જના કરે તો 3 કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાય છે। દરેક વાઘનો પોતાનો કેટલાક કિમી સુધીનો વિસ્તાર હોય છે। વાઘ તેના વિસ્તારને તેના પેશાબથી નિશાની બનાવી અલગ પાડે છે। એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે। એક વાઘ બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે। વાઘ સૌથી સાવધ પ્રાણી છે અને છતાં પણ આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે। વિદ્યાર્થી મિત્રો કે વાઘ એ આપણું સાવધ પ્રાણી છે પણ તેનું અસ્તિત્વ આજે વાઘનું અસ્તિત્વ ઘણું જોખમમાં છે। જંગલમાં વાઘના અસ્તિત્વ પરના જોખમ વિશે તમે શું વિચારો છો? તો વિદ્યાર્થી મિત્રો શિકારી લોકો વાઘના નખ દાંત અને તેની રૂવાટીવાળી ચામડી માટે આડેધડ વાઘનો શિકાર કરે છે। આથી વાઘનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે। જંગલો ઓછા થવાથી વાઘ તેનું કુદરતી નિવાસસ્થાન ગુમાવી રહ્યો છે, તેથી તેનું અસ્તિત્વમાં આજે જોખમમાં મુકાયું છે। શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે? તો હા, મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે કે મનુષ્ય નિર્દોષ પ્રાણીઓનો ગેરકાયદેસર શિકાર કરે છે અને આનંદ લે છે। વધુ ધન કમાવાની લાલચે તે પ્રાણીઓના વિવિધ અંગોનો વેપાર પણ કરે છે। શું તમે જાણો છો આજે કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે અને તેમના શરીરના અંગો વેચવામાં આવે છે? હાથીને તેના દાંત માટે, ગેંડાને તેના શિંગડા માટે, વાઘ મગર અને સાપને તેની ચામડી માટે, કસ્તુરી મૃગને તેના માં રહેલી કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે। જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તેઓને શિકારી કહેવાય છે। વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે।
विद्यार्थी मित्रों, एवो भय छे कि तेमना केटलाक प्राणीओ थोड़ा ज समय में लुप्त थई जशे। तेमनी रक्षा माटे सरकारे केटलाक जंगलोने सुरक्षित विस्तार तरीके जाहेर कर्या छे। तेमाना केटलाक उत्तराखंडमां जिम कार्बेट नेशनल पार्क अने राजस्थानमां भरतपुर जिल्लामां घाना छे। ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે કચ્છનો અખાત, અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે આપણા ગુજરાતમાં। કેટલા તો 4 ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન 4 આવેલા છે। આ વિસ્તારમાં કોઈ પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં અથવા તો જંગલને હાનિ પહોંચાડી શકે નહીં। આપણે અહીંયા ગુજરાતના જોયા, હવે પ્રશ્ન છે કે ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો બીજે ક્યાં ક્યાં આવેલા છે? તો વિદ્યાર્થી મિત્રો, સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે। તેમાં ઉત્તરાખંડ જીમ કાર્બેટ નેશનલ પાર્ક, રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં, ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન। પછી ગુજરાતમાં બાલારામ અભયારણ્ય, નળ સરોવર પક્ષી અભયારણ્ય, રાજસ્થાનમાં થરનું રણ, અસમમાં કાજીરંગા, કર્ણાટકમાં બંડીપુર, જમ્મુ કાશ્મીરમાં દાચીગાંવ અને મધ્યપ્રદેશમાં કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે। અહીંયા તેની માહિતી એકઠી કરો અને અહેવાલ લખો, એટલે કે આપણે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકઠી કરી ને આપણે લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણું પ્રથમ ચેપ્ટર મજાની ઇન્દ્રિય અહીંયા પૂર્ણ થાય છે।